नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत है अपनी सौनी सहियारी यूट्यूब चैनल सरस्वती एजुमा। आज आ वीडियो में अपने बात करवाना छे एकम कसोटी ऑगस्ट मासनी अंदर जे लेवामां आवनार छे तेमां धोरण 6 अने विषय 6 विज्ञानना संपूर्ण पेपर सोल्यूशन नी। तो अपनी चेनल नी अंदर 2 दिवस पहला एक मॉडल पेपर मुकवामां आव्यो हतो अने आ पेपर नुं सोल्यूशन तमने जाते करवामां आवेलुं हतुं। कारण के जे तमारी एकम कसोटी लेवामां आवनार छे तो तमारा चेप्टर 1-4 पूछावाना हता अने आपणा मॉडल पेपरनी अंदर तेनो संपूर्ण समावेश करवामां आवेलो हतो। तो आ एकम कसोटीनी पूर्व तैयारी माटेनो छे अने तेनो संपूर्ण पेपर सोल्यूशन जोता पहेला मित्रों चेनलमां नवा हो अने प्रथम वक्त आव्या हो तो चेनलने सब्सक्राइब जरूरथी करजो अने वीडियो पसंद आवे तो लाइक करवानो भूलशो नहीं। तो विद्यार्थी मित्रों, हवे आपणे सामयिक मूल्यांकन कसोटी जे तमारी लेवामां आवनार छे एना मॉडल पेपरना सोल्यूशननी वात करी रह्या छीए। तो विषय छे विज्ञान अने धोरण 6। आ उपरांत तमारी सामाजिक विज्ञाननो जे मॉडल पेपर छे एनो पण संपूर्ण सोल्यूशन आजे मूकी दईशुं। तो मित्रों, ए पण तमे प्लेलिस्टमां जई अने जोई शको छो। तो आनो जे तारीख छे ए ऑगस्ट मासनी छे अने तेनो समय 1 કલાકનો રહેશે, કુલ ગુણ 25 છે। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 1, खाली जगह पूरो। तो मित्रों, आ प्रश्नपत्र तमारू मॉडल पेपर होवाथी तमारे एकम कसोटीनी नोटबुक में लखवानू नथी। तमारी शाळा तरफथी जे तमारू प्रश्नपत्र आवे छे ए तमारी एकम कसोटीनी नोटबुक में लखवानू रहेशे। आ मात्र तमारी पूर्व तैयारी माटे छे, एटले तमे गृह कार्यनी नोटबुक में लखवू होय तो लखी शको छो अथवा तो अमारो पूरो विडियो निहाळी अने तेनी तैयारी करी शको छो। प्रथम खाली जगह छे खांड, आपणने खाली जग्यामांथी मळे छे। तो खांड आपणने शेरડીમાંથી મળે છે। મિત્રો, તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એની કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં। બીજા નંબરની ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે। તો સુક્તાન નામનો જે રોગ છે એ વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે। આગળ વાત કરીશું ખાલી જગ્યા નંબર 3, ગરમ ધાંબળા ખાલી જગ્યાના બનેલા હોય છે। તો ગરમ ધાંબળા જે છે એ ઊનના બનેલા હોય છે। खाली जगह नंबर 4, लखोटी आकार में खाली जगह होय छे। तो लखोटी जे छे ए गोलाकार होय छे। एना पछीनी खाली जगह छे, घरनुं बारणुं खाली जगहनुं बनेलुं होय छे। तो लाकड़ू अथवा तो लोखंड। तो तमारुं जे घर छे घरनुं बारणुं जेनुं बनेलुं होय ए तमे लखी शको छो। जो लाकड़ू होय तो भी साचुं छे अने लोखंडनुं बनेलुं होय तो पण साचुं छे। एना पछी आगळ वात करीशुं પ્રશ્ન નંબર 6, અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ફરીથી લખો। તો અહીં આપણે વિભાગ અ અને વિભાગ બ પાડવાના છે અને તેમાં સાચી વસ્તુ જોડવાની છે। તો મિત્રો, અનાજ જે છે તો અનાજની અંદર સાચો જવાબ આવશે ચ, બાજરી, ઘઉં અને મકાઈ। ત્યારબાદ બીજો છે ચરબી, તો ચરબી જે છે એ તૈલી પદાર્થમાંથી મળતો હોવાથી એનો સાચો જવાબ આવશે ચરબી, તો તૈલી પદાર્થ। ત્યારબાદ વાત કરીશું શણ, તો શણ એ ક્યાં વપરાય છે તો કોથળા બનાવવા માટે, કોથળા શણના બનેલા હોય છે। પ્રશ્ન નંબર 4, પુસ્તક, તો પુસ્તક એ કાગળના બનેલા હોય છે। તો આવી રીતે આપણે યોગ્ય જોડકા જોડી શકીએ છીએ। એના પછી વાત કરીશું પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિની પેદાશ છે। તો વનસ્પતિની પેદાશ અને પ્રાણી પેદાશ બંને હોય છે। તો અહીં આપણને ઓપ્શન આપેલા છે મધ, ઘી, સરસવ અને દૂધ। તો સરસવ જે છે એ વનસ્પતિની પેદાશ છે। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 11, એનિમિયા શાની ઉણપથી થતો રોગ છે। તો અહીં આપણને ઓપ્શન આપેલા છે આર્યન, કેલ્શિયમ, આયોડિન અને કાર્બોદિત। તો આર્યનની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે। આગળ વાત કરીશું 12 નંબરનો પ્રશ્ન છે, હાથશાળનો ઉપયોગ શું છે। તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે। તો હાથશાળનો ઉપયોગ જે છે એ કાપડ વણવા માટે થાય છે, એટલે કે ડ જે છે એ વિકલ્પ સાચો છે। પ્રશ્ન નંબર 13, કોને સંપૂર્ણ આહાર કહે છે। તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે, ધાન્ય, કઠોળ, ફળો અને દૂધ। તો દૂધ જે છે એ દૂધને સંપૂર્ણ આહાર કહે છે।
ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 14, નીચેના પૈકી કયું ધાન્ય છે? તો અહીં પણ આપણને ચાર ઓપ્શન આપેલા છે, મગ, અડદ, મકાઈ અને વટાણા. તો આમાંથી કયું ધાન્ય છે? તો જવાબ આવશે સી, મકાઈ. મકાઈ એ ધાન્ય પાક છે. એના પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 15, ગાજરના છોડનો કયો ભાગ ખાવા લાયક છે? તો અહીં આપણને ચાર અલગ અલગ ગાજરના છોડના ભાગ આપેલા છે, મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ અને પુષ્પ. તો આમાંથી આપણે કયો ભાગ ખાઈએ છીએ? તો જવાબ આવશે એ, મૂળ. પ્રશ્ન નંબર 16, કયા શાકભાજી કાચા પણ ખાઈ શકાય છે? તો ટામેટા છે, મૂળા, ગાજર, બીટ, કાકડી, આ બધા જ. આ ઉપરાંત ઘણા બધા વગેરે વગેરે શાકભાજી જે છે એ કાચા પણ આપણે ખાઈ શકીએ છીએ. મિત્રો, આના કરતાં પણ વધુ તમને જો આવડતા હોય તો તમે જવાબમાં લખી શકો છો. પ્રશ્ન નંબર 17, સમતોલ આહાર એટલે શું? તો સમતોલ આહાર જ આપણે લેવો જોઈએ, જે આહારમાં ખોરાકના બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. પ્રશ્ન નંબર 18, કાપડ વણવા માટે કયું સાધન વપરાય છે? તો કાપડ વણવા માટે શાળ નામનું જે છે એ શાળ સાધન વપરાય છે. પ્રશ્ન નંબર 19, પદાર્થ કોને કહેવાય? તો જવાબ આવશે મિત્રો, કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય. કોઈ વસ્તુ જેની બનેલી હોય તો એ પદાર્થ કહેવાય. આગળ વાત કરીશું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો તેલ પ્રાણીજ પેદાશ છે, તો કેવું આવશે? ખરું, એટલે કે સાચું છે. ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન છે, વિટામિન એ આંખ અને ત્વચા તંદુરસ્ત રાખે છે, તો આ વિધાન પણ સાચું છે. તો વિટામિન એ કયા ફળોમાંથી અથવા તો કયા શાકભાજીમાંથી મળે છે એની કોમેન્ટ તમારે કરવાની છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો જે છે એ આની કોમેન્ટ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, તાંતણા રેશમમાંથી બનાવાય છે, તો આ ખોટું છે. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 23, સ્વેટર શણના કાપડનું બને છે, તો એ પણ ખોટું છે. શણમાંથી શું બને છે? કોથળા બનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, સોનું ધાતુ નથી, તો આ પણ કેવું છે? વિધાન ખોટું છે, સોનું એક ધાતુ જ છે. પ્રશ્ન નંબર 25, ચોખા ખાવા લાયક પદાર્થ છે, તો આ વિધાન ખરું છે. ચોખાનો આપણે ખાવામાં વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. આભાર મિત્રો, આ ઉપરાંત તમારું સામાજિક વિજ્ઞાનના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મૂકી દીધેલું છે. તો અત્યારે પ્લેલિસ્ટ ઉપર જે તમે જોઈ રહ્યા છો, ડિસ્પ્લે ઉપર પ્લેલિસ્ટ, એના ઉપર ક્લિક કરી અને તમે સીધો જે વિડીયો નિહાળી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.